ધોરણ સાત ગુજરાતી એમાં આપણે છઠ્ઠો પાઠ ભણતા હતા ભીખું બરાબર એમાં આપણે જોયું હતું કે રોડ ઉપર એક લેડીઝ હોય છે એ ચાર પાંચ છોકરાને લઈને બેઠી હોય છે સાવ ગરીબ હોય છે અને ભીખ માગતી હોય છે એ પણ એના બાળક માટે માગતી હોય છે લેખકે લેખક છે એ બધું જોતા હોય છે ને પછી એને પૈસા આપી આવે છે ને એવામાં જ એની નજર એક નાના બાળક ઉપર પડે છે અને એ બાળક ઉપર પડે છે ત્યારે એ બાળક છે એ મીઠાઈની દુકાન ઉપર એની નજર છે હોય છે ત્યાં સુધી આપણે જોયું તો આગળ આપણે જોશું ફૂલોની છાબડીઓ પર નાળી ફૂલોની છાબડીઓ પર નાળિયેર પર સાબુ પર ગોળ પર એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિએ સામેના રસ્તા પર મીઠાઈની બે દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ છે ખેંચાય એટલે કે લેખકની નજર છે એ બધે જ પડે છે ફૂલોની છાબડી ઉપર નાળિયેર પર સાબુ ઉપર ગોળ ઉપર એવી રીતે એવામાં એની નજર છે મીઠાઈની દુકાન ઉપર ફરે છે કંઈક તહેવાર હતો અને બંને દુકાનદારો એ રોશની કરી હતી મારા પગલા સહજ તરફ પડ્યા દુકાનમાં ગોઠવાયેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા એટલે કે દુકાનમાં જે મીઠાઈઓ ગોઠવાયેલી હોય છે એને જોવા માટે ઘણા ખરા લોકો છે ત્યાં ઊભા હોય છે કેટલીક પારસી બાઈઓ મીઠાઈ છે ખરીદતી હતી પણ સૌથી દૂરના ખૂણામાં એક નાનો દસ બાર વર્ષનો છોકરો અત્યંત તૃણથી અનિમેશ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચિત ગુચડા તરફ જોઈ રહ્યો હતો એટલે કે જલેબીનું જે ગુચડું હોય છે એના તરફ જોઈ રહ્યું હતું અચાનક મેં એને જોયો ભક્તિભાવથી એની દ્રષ્ટિ ત્યાં ચોટી હતી એટલે કે અચાનક લેખકની નજર છે એના ઉપર પડે છે અને ભક્તિભાવની દ્રષ્ટિથી એની નજર છે એ મીઠાઈના દુકાન ઉપર જ ચોંટી હોય છે એના અંક પર એક સાજું લુગડું ન હતું એટલે કે એને પ્રકારનું સાજુ કપડું છે પહેર્યું ન હતું કે નિરાશા એવા કોઈ જાતના ભાવ છે ન હતા એટલે કે ના તો કોઈ આશા હતી ના તો કોઈ ભાવ હતો હું ધીમેથી ગોળ ચકરાઓ ખાય પેલા છોકરાના પડખે પણ જરાક દૂર અંધારામાં જઈને ઊભો એની એના પર નજર ઠેરવી એટલે કે લેખક એના પડખે જાય છે અને અંધારામાં જઈને ઉભા રહીએ છીએ અને એના તરફ એની નજર છે ઠેરવે છે તે શાંત લીન બની અને જલેબી નીરખી રહ્યો હતો એટલે કે જલેબીનું નિરીક્ષણ કરી રહ્યો હતો એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈ અને હાસ્ય કર્યું એટલે કે એક જુવાન એના તરફ જોવે છે અને હાસ્ય કરે છે પણ તમારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાનદાર તરફ વળ્યું એટલે કે એના તરફથી કાંઈ જવાબ ન મળ્યો એટલે કે દુકાનદાર તરફથી આગળ વળે છે પાસે જલેબીનું પકડું પડીકું બંધાવ્યું અને તેમાંથી એકાદ કાઢી અને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો એટલે કે જલેબીનું પડીકું બંધાવે છે ને તેમાંથી એકાદ ખાતો ખાતો છોકરા પાસેથી પસાર થાય છે અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં છોકરો જરાક હથેળી લંબાવી એટલે કે છોકરાને લાલચ જાગે છે અને એ હથેળી છે લંબાવે છે સુગંધ લઈ શકાય એની નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ એના મોમાં પાણી આવી ગયું એટલે કે જલેબી લઈ અને જે યુવાન પસાર થાય છે એમાં એ બાળકના મોમાં પાણી આવી જાય છે તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો નીચો થયો ફરી શરીર ઊંચક્યું અને તરત નીચો થયો પોતે ભોઠો પડેલો હાથ તેને પોતાના લગર વગર કંગાલમાં પહેરે પહેર્યું હતું એમાં છુપાવી દીધું એટલે કે એને વિલાલત થાય છે પંગ પગનો અંગૂઠો ઊંચા નીચો કરે છે એને એવું હતું કે પેલો યુવક જે પસાર થાય છે એ એને જલેબી આપશે પણ એને જલેબી છે એ આપતો નથી અને પાછો પોતાનો હાથ જે લઘર વઘર કપડાં છે એ પહેરેલા હોય છે એમાં એ છુપાવી દે છે